કુદરતી લાભશંકર ઠાકર સાહિત્ય પ્રકાર એકાંકી વિદ્યાર્થી મિત્રો તમે ઘર અને સમાજમાં થતા પૂજા વિધિ કર્મકાંડ દાન પુણ્ય વગેરે વિશે જરૂર જાણતા હશો આ ઉપરાંત આપણા સમાજમાં એવી પણ માન્યતા હોય છે કે આવું કરીશું તો આવું પુણ્ય મળશે સ્વર્ગ મળશે કે નર્ક મળશે પરંતુ આ સમાજમાં ફેલાયેલી ગેરસમજો છે તમે કોઈ સારું કાર્ય કરો અને તેની સાથે તમારું સારું થાય તેવી ઈચ્છા રાખો તો તમારા કાર્યનો કોઈ અર્થ રહેતો નથી તો સવાલ એ થાય કે સારું કાર્ય કે પુણ્ય કાર્ય કઈ રીતે કરવું શું કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય મિત્રો આ સવાલોના જવાબ આપતો એક પાઠ જોઈએ પાઠનું શીર્ષક છે કુદરતી અને તેના લેખક લાભશંકર ઠાકર છે તેમનો જન્મ ચૌદ એક ઓગણીસો પાંત્રીસના ના રોજ અને તેમનું અવસાન છ એક બે હજાર સોળના ના રોજ થયું હતું તેમનું ઉપનામ પુનર્વસુ છે વહી જતી પાછળ રમ્ય ઘોષા માણસની વાત લઘરો તેવ વગેરે એમના કાવ્ય સંગ્રહ છે મરી જવાની મજા અને બાથટબમાં માછલી તેમના મહત્વના એકાંકી સંગ્રહ છે કુદરતી એકાંકી મરી જવાની મજા એકાંકી સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે

બહારથી સંભળાતો બૈરાનો રોકડ નો અવાજ બંધ થાય છે વિખરાયેલા વાળ અને આંખોવાળા બાબુના પિતા વાળા આવે છે મારો બાપુ જીવે છે હે ભગવાન બાબુની નાડી જુએ છે આ જુઓ એની નાડીના ધબકારા હાલે બાજુમાં પડેલી નાડાછડીનો કકડો બાબુના નાક પાસે રાખે છે આઈના શ્વાસ હાલે શ્વાસથી નાડા છડીનો છેડો આઘો પાછો થાય છે બાબુના માથા પર હાથ મૂકીને કહે છે બાબુ બેટા આ બધું શું થઈ ગયું હવે રોવાનું બંધ કરો ફુવા બધા શાંતિ રાખો ઈનો જીવમાં જીવ આવી રહ્યો છે તકડાટ કરશો તો એ મુંજાઈ જશે આ મોટા ભાઈ રોવાનું બંધ કરો અને ચંદુ જરા પંખો લાવતો તો ચંદુ ઉભો થઈ બારણા પાસે જાય છે અરે કાશીફાઈ ક્યાં ગયા આપણો બાબુ તો જીવે છે પંખો લાવો છે ક્યાં ગયા કાશી પ્રવેશે છે કાળા કપડા પહેર્યા છે શું કીધું ચંદુ બાબુ જીવે છે મારો દીકરો મારો દીકરો મારો સાત ખોટનો બાબુડો ભાઈ હવે રાડુ નાખો માં કઉ છું પંખો લાવો જટ જરા હવા નાખીએ તો એના જીવને શાંતિ વળે કાશી પંખો શોધીને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખના આંસુ લૂછે છે હરીલાલ પંખો લઈને તમે હવે આઘા બેહો અને ચંદુ મોટા ભાઈ આને હવે અહીંથી ઉપાડીને ખાટલામાં સુવાડો હાલો આઠડી પરથી ઉંચકીને બાબુને ખાટલામાં સુવડાવે છે હરિલાલ પંખો નાખે છે આઠડી વગેરે વસ્તુઓ બતાવીને એલા આ બધો ડામચ્યો બહાર કાઢો ઘરમાં બધા એક નંબરના મૂરખ ભેગા થયા છો માણા મરેલો છે કે જીવતો છે એનું પણ કઈ ભાર નથી ચંદુ તથા બીજા ઠાઠડી નાળિયેર વગેરે ત્યાંથી ખસેડે છે લાવ નાખું હરિભાઈ

ઓણ સાલ પેલો તમન ચક્કી માંદો પડેલો ઈ બિચારો નવેરી માં મૂતરવા બેઠેલો આ ડાક્ટરે આવતા વેતા જ ઓસરી માં તમન નો ડોહો સુતેલો તે ઈને ઇન્જેક્શન ફટકારી દીધું દોહો તો કઈ રાયડ્યું ના કે રાડ્યો બધા જ જરા જરા હસી પડે છે બાબુ આંખ ખોલે છે અરે બાબુ આંખ ખોલે બાબુ અરે બાબુ બાબુ દીકરા કેમ છે તને પાણી આલુ ભાઈ હવે શાંતિ આપો શાંતિ બાબુ ચકળ વકળ આંખો ફેરવે છે પછી બેઠો થવાનો યત્ન કરે છે ઉભો રે તને બેઠો કરું બધા બાબુને બેઠો કરે છે કાશી પાછળ તકિયો મૂકી આપે છે કેમ છે બાબુ તને હરી કાકા આ બાબો હું હું હરિકાકા છું કેમ છે તને સારું છે હરિકાકા પણ કેડમાં જરા જરા દુખે છે આ આ આ જમીન પર પટકાણો એની પછડાટ વાગી ગઈ જમીન પર પટકાણો બહુ વાગ્યું છે ભાઈ હળદર મીઠું ગરમ કરીને લગાડી દઉં ના બા આ એની કઈ જરૂર નથી મટી જશે ઈ તો અરે તું પટકાણો ક્યાંથી તું તો અહીં જતો અમે તો તને તને જરા જોબો આવી ગયો તો અરે કઉ છું જરા ગરમ મસાલો નાખીને બાબુ માટે ચા બનાવી લાવો ને હા બા ચા બનાવી આલ ટાઢા બોળ વાદળાને કારણે જરા શરદી થઈ ગઈ છે ને માથું પકડાયું છે કાશી જાય છે વાદળા શીના વાદળા બાબુ ભાઈ તું શીની વાત કરે છે આકાશના વાદળા ભીના ભીના ઈમાંથી દેવદૂતો પસાર થઈને મને અહીં પાછો લાવ્યા દેવદૂત બાબુ તારું ભમી તો નથી ગયું ને ભમી જ ગયું તું અરે ઈ સ્વર્ગની કઈ મોજ મજા હતી હા 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 હરી કાકા આપણું તો મગજ કામ ન કરે કે તું સ્વર્ગે જઈને આવ્યો બાબુ બાબુભાઈ તઈ જરા માંડીને વાત તો કર સ્વર્ગ કેવું હોય છે બાબુ અરે શું વાત કરું હરી કાકા કહું છું ને કે આપણું મગજ કામ ન કરે પણ તું ગયો કેવી રીતે આજ સવારની વાત નવેરીમાં પેશાબ કરીને ઘર માં આવ્યો ત્યાં અચાનક મને મૂંઝારો થયો ને ઢવી પડ્યો પછી તો રુતા માબાપ બચ્ચે થી પાંખો વાળા બે દેવદૂતોએ મને ફૂલની જેમ ઉચકી લીધો ને માંડ્યા આકાશમાં ઉડવા હું તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોની સામે જોયા કરું મેં કીધું અરે ભાઈ મને આમ આકાશમાં કઈ તરફ લઈ જાવ છો એક દેવદૂતે હસીને કીધું કે સ્વર્ગમાં ગાઢા બોળ વાદળામાંથી સર ઊંચે ને ઊંચે અમે ઉડતા હતા બને બે ચાર અચ્છ 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 છીંકો આવી ગઈ દેવદૂતોએ મારા હાથ બાવડામાંથી ઝાલેલા મારું નાક લૂંસી છે ચા લઈને કાશી આવે છે લે ભાઈ ચા સૂંટ નાખીને બનાવી છે ગરમ ગરમ પી લે બાબુ કપ લે છે રકાબી માં ચા કાઢી જરા ફૂંક મારીને બે ઘૂટડા ભરે છે પછી શું થયું બાબુ ભાઈ ગરમ ગરમ ચા પી લે શરદી મટી જશે અરે આ તો અત્યારની વાત નથી આ તો સ્વર્ગ ની વાત છે સ્વર્ગ ની તો પછી કાશી ફઈ તમે બેહો આ આપણો બાબુ ભાઈ તો સ્વર્ગ માં જઈ આવ્યો

હા હા ઈજ દેવલો સ્વર્ગમાં માં અપ્સરા થી થઈ ગયો અને જયારે એના મોઢા સામુ જોયું ત્યારે તો ડિંગ જ થઈ ત્યાં તો ફટ હા તો વાદળાની ઠંડક થી મને છીંકો આવી મારા હાથ તો છૂટતા નહોતા નાક લું કેવી રીતે કાકા હજી આવું વિચારું છું ત્યાં તો ફટ કરતી

ઓલો ખારા ગોડાના મેળામાં બૈરાના કપડા પહેરી પટિયા પાડી નાચતો નહોતો ઈ ચોથી ચોપડીમાં મારા ભેગો ભણતો તો હા હા દેવલો પેલો નરસીનો છોકરો નરસીનો છોકરો તો બે વરા પહેલા મરી ગયો તો ઈને એરું આંપડ્યો તો હા હા ઈ જ દેવલો સ્વર્ગમાં અપ્સરા થયો છે મેં કીધું દેવલા તું અહી ક્યા થી તો કે તમારું નાક પછી પછી શું દેવલો માળો રૂપરૂપ નો અંબાર લાગ્યો હો ચંદુભાઈ ઈ તો મારું નાક લુછી અંતર્ધાન થઈ ગયો મને તો કંઈ એવો હરખ થાય પછી તો દેવદૂતો મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો ઝાડ વેલા ફૂલ એક જુઓ ને ભૂલો પાણીના ફુવારા ઉડે ને મગ આવે અરે કઈ મન ડોલી જાય આપણું તો બગીચામાંથી ચાલતા ચાલતા અમે એક મોટા મહેલમાં દાખલ ત્યાં થાઠ દરબાર ભરાયેલો सिंहासन पर इंद्र राजा बिराजेला नाच गान चाली रिया छे पण हूं दाखल थियो के तरत नाच गान बंद 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 केम करी दीदा भाई तमे सांभळो तो खरारी काका नाच गान बंद पछी अरे आपन आपने जोईने इंद्र राजा फट उभा थई गया तामा पगले हरक भेर आव्या आवो बाबूराज એમ કહીને બાથમાં લીધો આંખમાં હરખના આંસુ આવી ગયા કોની આંખમાં બાબુ અમારા બંનેની આંખમાં ઇન્દ્રા રાજા રડી પડ્યા હા અમે બંને રોઈ પડ્યા બસ એમ જ કુદરતી રડવું આવી ગયું પછી તો મને એમની પાસે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઈશારે ફરી તાક દિન દિન શરૂ થયા એ લોકો કેવા ગાયન ગાય આપણા જેવા જ વળી પણ એકદમ સુરીલા ગાયન ગાના રો તો પાછો આપણો દેવલો જ હતો ને એને ક્યું ગાયન ગાયું તું ખબર છે મારી વેણી માં ચાર ચાર ફૂલ અંબોડ લે સોહે સોહામણી ઝૂલ મારી વેણી માં મારી વેણી મા વાહ 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 તું મીઠાશ અને હલક અને માળો દેવલોય કેવો ચંદુભાઈ એવો જ રૂપાળો લાગે હે ખારા ગોઢાના મેળામાં જેવો લાગતો તો ને અદ્ગલ એવો જ કપાળમાં નાની ટીલડી આંખમાં આંજણ હોઠ પર લાલી પટિયા પાડેલા આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પહેરેલો વાહ 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 સુઈની અદા સુઈના ઈશારા બીજી બધી અપસરા ઈની પાહે ઝાંખી લાગે ઇન્દ્ર રાજા ખાલી નાચ દેખાડ્યા કે આ ભોજન ભોજન હવે જમ્યા વગર તો ઇન્દ્ર રાજા જવા દે શું વાત કરો છો હરી કાકા નાચગાન બંધ થયા એટલે ઇન્દ્ર રાજા કે હાલો બાબુરાજ જમવા પધારો તે ઇન્દ્રરાજ તને બાબુરાજ કઈને બોલાવે તઈ એ તો સ્વર્ગની એક રસમ કહેવાય તમે જાઓ તો તમને ચંદુરાજ કહે હરી કાકા જાય તો એમને હરીરાજ કઈને બોલાવે એ રીતે મને બાબુરાજ જમવામાં શું રસોઈ હતી બાબુ છોટું ચૂરમું વળી ઉપર ધાર ચોખ્ખા ઘીની અને પીરસનારો વળી પાછો આપણો દેવલો સમ દઈ દઈને ખવડાવે અરે પણ એના હાથનું આપણા બામણથી ખવાય ઈ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા અને દેવલો ઈ તો હું એને ઓળખતો એટલે કહું છું બાકી એનું નામ તો દેવાંશી હતું સ્વર્ગમાં એનું કેટલું બધું માન માને ઇન્દ્રરાજાના ઈના ઉપર ચાર હાથ દેવાંશી શું કહેશે ને શું કરશે ઈ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે પણ નહીં હો આ આબુ જમવામાં ફરસાણ શું હતું અરે હરી કાકા વાલ ફર્સ્ટ ક્લાસ આપણા મણિયા કરજગના હાથની જ રસોઈ જોઈ લો આ આંગણીઓમાં હજી એની સોડમ આવે છે બે વખત આંગળીઓ સૂંઘે છે ઉડી ગઈ છે ઈ સ્વર્ગલોકની સોડમ કઈ અહી ધૂળ લોક માં આવેલ નંબર ના રહી ગયા બાકી આ ચંદુ ના દાદા ગુજરી ગયા ત્યારે એની પાછળ ચોવીસ ગામની નાત થયેલી શું ઘી ખાધા છે ઈ વખતે ઓહો ઘી ની ક્યાં વાત કરો છો મોટાભાઈ તેલ પણ ત્યાં મળે છે ખાવા એમાં તો મારો બાબુ રોજ કકડાટ કરે છે મોરે સારી પઠે તેલવાળા શાક ખાધેલા ને તે ખાણ બાફણા જેવા શાક ચાથી ભાવે આ એટલે તો મારે પાછા નોતું આવું બા તો પછી પાછો કેમ આવ્યો બાબુ ભાઈ આવરદા બાકી હશે બીજું શું જમી લીધા પછી ઇન્દ્રરાજાએ બંગલા પાન એક પોતે ખાધું ને એક મને આપ્યું

ત્યાં હવે કશ રિયો નથી આપની મહેરબાની હોય તો જ કંઈ નાનું મોટું કામ આલો આ દેવો મારો નાનપણનો છે અમે સાથે ભણતા સાથે રમતા રાજા દિલ ઇન્દ્રરાજાએ હસીને કીધું કે મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ આ દેવાંશી મનોકામના પૂર્ણ કરવા તો તમને અહી મહેમાનગતિએ ગતિએ તેડાવ્યા છે દેવાંશીની મનોકામના હા એકવાર દેવાંશીના નાચ ગાંતથી ઇન્દ્રરાજા પ્રસન્ન થઈ ગયા બોલ દેવાંશી જોઈએ તો માંગી લે દેવાંશીએ તો કીધું કે મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ ઇની બહુ યાદ આવે છે ઇને તેડાવો બસ આનું નામ દોસ્ત કહેવાય દોસ્ત એટલે વિદાય વેળા અર્ધા આકાશ સુધી મૂકવા આવ્યો આંખ માંથી ભરી ને રોવા મંડી પડ્યો મને તો ગળે ડૂમો બાજી ગયો દેવદૂત જેવા દેવ દૂતો ની આંખો ભીની થઈ ગઈ દેવદૂતો એ ફોસલાવીને છૂટો પાડ્યો જતા જતા મારી સામે ટગર ટગર ધોઈ રહ્યો પછી દોડીને મારી આવ્યો બોલ્યો બાબુ કરજે જેથી ફરી મળી હકાય હું તારી વાટ જોઈશ સાચું છે પૂન કર્યા વિના કઈ સ્વર્ગે જવાય આ આપણે આખો જન્મારો સંસારમાં કીડાની જેમ જીવ્યા કરીએ છીએ

હરિભાઈ ધરમ કરમ માં પહેલેથી જ કડક નિમવાળા આ આટલો બધું પૂન કરીએ છીએ તોય ઈ ખરું હરી કાકા પણ આ પૂન વાત તો બીજી જ છે એટલે ધરમ કરમ એ પુણ્ય ના કહેવાય કહેવાય એક રીતે જોઈએ તો પણ હું કહું છું ઈ એક જુદી જ બાબત છે આપણને તો ખબર એ ન પડે ને મોટું પૂન આપણા હાથે થઈ જાય પણ ખબર પડ્યા વિના તો પૂન કેવી રીતે થાય તારે એ જ એક મોટો ભેદ છે ને તમે પૂન કરો છો એવી ખબર એ ન હોય ને પૂન થઈ જાય માળો કઈ સમજાતું નથી જુઓ તમને મારો દાખલો આપું સ્વર્ગમાં ભોજન પછી આરામ करतो તો ત્યારે દેવલાએ મને ફોડ પાડીને વાત કરેલી ઇન્દ્રરાજાએ દેવલાને વચન આપેલું કે એકવાર સ્વને સ્વર્ગમાં લાવશે પણ હવે સ્વર્ગમાં ઇમને એમ પૂન કર્યા વિના તો કોઈને કેવી રીતે લવાય સાચી વાત હો હવે વસ્તુ એમ બની ગઈ ચંદુભાઈ કે હું આજે સવારે નવેરીમાં પેશાબ કરવા ગયો પેશાબ કરતા અચાનક મારું ધ્યાન ગયું ને ચમકીને બે ડગ ફસી ગયો બચારીએ કીડી પલળીને મરી જાત હવે આ તો એક પૂન થતા થઈ ગયું ને કીડી બચી ગઈ વિનોય બચારીનો જીવ છે ને આ પછી હું ઘર માં આવ્યો ખાટલામાં બેહવા જઉં છું ત્યાં ઢબી પડ્યો દેવલાયો મને કીધું કે બાબુ તારા હાથે આ જે પૂનનું કામ થતા થઈ ગયું એના કારણે તું સ્વર્ગમાં એક દાડાનો લાવો લઈ શક્યો અને આપણે મળી શક્યા માટે પૂન કરજે પણ જોજે કરવા ખાતર નો કરીશ એનો વિચાર નહીં કરવાનો ઈમાં જ થાવું જોઈએ કુદરતી મારું બેટું આ તો ભારે અઘરું કહેવાય કુણ આપણે કરવાનું નહીં ઈની મેળાએ થઈ જવું જોઈએ કુદરતી આ દેવલો કુદરતી ગાતો નાચતો ઈમાં ઈને મજા પડતી કુદરતી જ ઈને એવું હતું ભણતો ત્યારે શું ગાવાનો એને ભારે શોખ પણ કુદરતી આ એને સ્વર્ગનો મોભો મળી ગયો એલા બાબુડા તું વાત કરે નાચ ગાન સ્વર્ગ મળી જાય હા પણ ઈ કુદરતી હોવું જોઈએ હરિકાકા આપણે તો આમાં કઈ નો સમજ હું જાઉં ત્યારે મોટાભાઈ અને હવે બાબુને આરામ કરવા દો

કાશીબા પણ જાય છે બાબુ આટા મારે છે પછી કાને જનોઈ છે પણ એનો વિચાર નહી કરવાનો થઈ જવું જોઈએ કુદરતી વિચારમાં ને વિચારમાં જાય છે શબ્દ સમજૂતી મિત્રો હવે પાઠમાં વપરાયેલા